अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। महत्वनी वस्तु अपना बधा माटे आ छे, जो जीवन में आगळ वधवू होय, जीवन में हळवा रहेवू होय, जीवन में कई विचारवू होय, तो दिवसे दिवसे भूतकाल ने भूलता जाओ, भूतकाल ने भूलता जाओ। कुदरत एक ज बात करे छे के आज मानो के 3rd December 2020 छे, 3rd January 2020 छे, तो 2nd January 2020 माटे वी ऑल आर एक्सपायर्ड। 2 January 2020 અને પહેલાના સમય માટે આપણે મૃત્યુ પામેલા છીએ, એ સમય જિંદગીમાં પાછો આવવાનો એનો શ્વાસ પણ ખલાસ થઈ ગયો, યસ કે નો, એનું લાઈફ પણ ખલાસ થઈ ગયું અને એના કર્મના હિસાબો પણ, એટલે ઘણું બધું ચિંતવન મનન કર્યા પછી બ્રોડ વિઝન થી વિચાર્યા પછી એ નક્કી થયું કે જે મન વચન કાયા નો ભાગ શ્વાસોશ્વાસથી, લાઈફથી અને સરકમટાન્સીસે ખલાસ થઈ ગયો છે, એના માટે વિચારવું એ બિલકુલ ઇમ્પ્રેક્ટિકલ છે, હિતકારી બિલકુલ નથી। વિચારવું હોય તો આજના માટે વિચારો, વિચારવું હોય તો ભવિષ્યમાં હું શું અચીવ કરવા માંગુ છું એના માટે વિચારો, શું પાસ થઈ ગયું એના માટે ના વિચારો। એ મિકેનિકલ પ્રોસેસ પતી ગઈ, સેટ પણ ઊંડા ઉતરશો ને એ જ બોજાનું કારણ થઈ જાય છે। રોજ શ્વાસ નવો છે, રોજ આયુષ્ય નવું છે અને રોજ સંજોગો નવા છે આપણા, અને વિચારીએ ભૂતકાળનું। ઘણા બધા માણસો મને કહે છે, અરે મેં કીધું કે આ વસ્તુ બિલકુલ પ્રેક્ટિકલ નથી, હિતાવહ પણ નથી। જેટલા સમર્થ પુરુષો થઈ ગયા એને ક્યારે પાછળ વળીને જોયું નથી, આજે શું કરવું છે અને મારો ધ્યેય શું છે એને અનુરૂપ વિચારો તો શક્તિ આવશે તમારામાં। એક જ દિવસમાં તમે 25 વર્ષનો, 50 વર્ષનો, 5 વર્ષનો પાસ્ટ જોશો, તમને પ્રેશર આવશે, નોટ એડવાઇઝેબલ, હિતકારી નથી। એ આજનું જીવન મારા માટે આજના માટે પૂરતું છે ને એટલું વિચારવું જોઈએ આજના દિવસમાં। બહુ જ વિચારશો, ભૂતકાળની વાતોને યાદ કરશો, આજે તમે સ્વસ્થ રહી શકશો, આજે તમે સ્થિર રહી શકશો નહીં, આજે તમે જે આખું સાયન્સનો જે ઉપયોગ કરવો છે એ કરી શકશો નહીં, પેલાનો બોજો લાગશે, શું લાગશે, બોજો લાગશે। માટે પહેલી વસ્તુ એ વર્તમાનમાં જીવતા શીખી જાઓ, ભૂતકાળનો વિચાર આવે, ભૂતકાળના દ્રશ્યો દેખાય, બાયપાસ કરો, શું કરો, એવું નથી કહેતો કે વિચાર કેમ આવ્યા એ આપણો પ્રશ્ન નથી, આવે પણ એને શું કરો, એની વેલ્યુ ના કરો, કારણ કે સંજોગ પતી ગયો છે આપણા જીવનમાં, એનું આયુષ્ય પતી ગયું છે, એના શ્વાસ પણ પતી ગયા છે। બીજી મહત્વની વાત, માણસ જીવનમાં જે કઈ કરે છે ને એને કુદરત મિસ્ટેક નથી કહેતી, તમારા મન વચન કહેતી તમે શું કરો છો એને કુદરત મિસ્ટેક નથી કહેતી, ભૂલ હાર્ડવેરમાં નથી,
સોફ્ટવેર માં છે. ક્યાં છે ભૂલ? હાર્ડવેર તો મિકેનિકલ છે. કેવું છે? મિકેનિકલ ની મિસ્ટેક હોય જ નહીં. મશીન માં તમે પ્રોગ્રામ કરી દીધો કે ભાઈ દર 10 સેકન્ડે અહીંથી કટિંગ કરવું, જે આવે કટિંગ કરવું, એવું જ પ્રોગ્રામ સેટ કર્યો. તો મશીન માં જે નાખશો બધું કટ કરશે. તમારી આંગળી નાખો તો આંગળી કાપશે. પણ મશીન ની થોડી ભૂલ છે, પ્રોગ્રામ. એમ ગયા અવતાર માં જે તમે કર્મ ના પ્રોગ્રામ બાંધેલા એ અવતાર એ પ્રમાણે આ મશીન. હવે આ મશીન ની કઈ મિસ્ટેક છે? બોલતા નથી. કોઈ મિસ્ટેક છે? આ મશીન જે કઈ પણ ભોગવે છે કર્મ, એના માટે એ રિસ્પોન્સિબલ છે? ના. અને આપણે શું માનીએ છે? આ જ જવાબદાર છે. આને ખાવા ના આપો, આને આમ કરો, આને તેમ કરો. પણ આ તો મશીન છે. સમજાય કે નહીં? મશીન નો શું વાંક છે? એ ફ્રેશ મશીન છે. એને તમારા પાછલા અવતારના કર્મ સાથે કોઈ લેવા દેવા નથી. ખાલી કુદરતે ભોગવવા માટે ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યું છે, એ તમે નથી. કુદરતે આપેલું રેડીમેડ ઇન્સ્ટ્રુમેન્ટ, એમાં તમારી ચોઈસ પણ નથી. શું નથી? ચોઈસ પણ નથી. રેડીમેડ ઇન્સ્ટ્રુમેન્ટ છે. અને એની અંદર જયારે ચોઈસ નથી, એના માટે મેં આખું સમજાવ્યું છે કે આ મશીન છે એ પહેલા સમજતા શીખો. ફંડામેન્ટલી શ્રદ્ધાથી નહીં, સિદ્ધાંતથી, કે આ મશીનની ડિઝાઇન કુદરતે બનાવી છે. એટલે બધાનું સિસ્ટમ કેવી છે? એક જ સરખી છે. આ ડિઝાઇન કેવી છે બધાની અંદર? નહીં તો ડોક્ટર કામ કરી શકે ને? બધા ડિઝાઇન અલગ અલગ હોય તો કામ કરે? અમેરિકાના ડોક્ટર અહીંયા પણ કામ કરે અને અહીંના ડોક્ટર, કારણ કે સિસ્ટમ એક જ છે. તો આ ડિઝાઇન કોણે બનાવી? જો માણસ બનાવે તો હરખી હોય? કુદરત, ડિઝાઇન કુદરતની. અચ્છા, પછી આ સ્ટ્રક્ચર બનાવ્યું એ પંચ મહાભૂતોનું બનાવ્યું છે. પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને આકાશ, એ પંચ મહાભૂતો કોણા છે? ડિઝાઇન કુદરતની. સ્ટ્રક્ચર નું રો મટીરિયલ પણ કુદરતનું. અચ્છા, હવે સ્ટ્રક્ચર બની ગયું. હવે એને 60-70-80-90 વર્ષ કે 100 વર્ષ જીવતું રાખવાનું છે. એ જીવતા રાખવા માટે હવા, પાણી, ખોરાક જોઈએ, બરાબર છે? એ પણ કોણ આપે? કુદરત. હવે આ સ્ટ્રક્ચર બની ગયું, એને જીવતું રાખે છે 80-90 વર્ષ. ત્યારે કુદરત કે ભાઈ આનો રોલ શું? તો કે કર્મ ભોગવવાનું સાધન. શું કીધું? અને સંજોગ પણ કોણ આપશે કર્મ ભોગવાના? કુદરત આપશે. છેલ્લે શ્વાસ બંધ પણ કોણ કરશે? વિચાર કરો, બિગિનિંગ થી એન્ડ સુધી કોઈ જગ્યાએ આપણો કંટ્રોલ છે? છે ના? મન વચન કાયા નો કંટ્રોલ છે ના? મન વચન કાયા કંટ્રોલર છે કે સફરર છે? જે સફરર હોય એ રિસ્પોન્સિબલ હોય ના? આ સફરર છે, આ ક્રિએટર નથી. ક્રિએટર ગયા અવતારમાં હતા, આ સફરર છે. કુદરતે મનુષ્ય યોનીનું બોડી આપે, પશુ યોનીનું બોડી આપે, નરક ગતિનું બોડી આપે કે દેવલોકનું બોડી આપે, એ તમારા કર્મને ભોગવવા માટેનું સાધન છે. એ સાધન કુદરત આપે છે. એમાં સાધન નો વાંક ખરો? ના. આપણે વાંક કોણ કાઢીએ છીએ? સાધન નો વાંક છે કુદરતે આપેલો છે. ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર, એને કોણ છે? માટે આ શરીર ઉપર જોર જુલમ કરવાની જરૂર નથી, એ વિચારવાની જરૂર નથી. સહજ રહો. કેવા રહો? સહજ રહો. વિચારો કેટલું? આજના પૂરતું. બહુ લાંબુ ના વિચારો, ભૂતકાળનું નહીં, ભવિષ્યનું બહુ લાંબુ ના વિચારો. આજનું વિચારશો ને તો તમે ઉત્સાહી રહેશો, બહુ વિચારશો ને તો લોડેડ થઈ જશો, પ્રેશર આવી જશે. હું આટલું બધું કરવાનું છે? તમને કોઈ એમ કે
કે તમારે થોડા થોડા અંદર આવી જવું, પ્લીઝ એક લાઈન અંદર આવી જાઓ. બસ એટલે પેલા ખેલાડી પૈસી જાય. એટલે હું તમને આ બધી વાતો સમજવા માટે કરું છું. આ વિઝનમાં સેટ કરો. સાયન્સ એ સેટિંગ નો પ્રશ્ન છે, સાયન્સ એક્શન નો પ્રશ્ન નથી, સાયન્સ સ્પીચ નો પ્રશ્ન નથી. અંદર કોડ પર સેટ કરો, વિઝન સેટ કરો, સોફ્ટવેર સેટ કરો. હાર્ડવેર તો એની મેચે કામ કરશે. આ હાર્ડવેર અત્યારે જે કરે છે એ ગયા અવતારના સોફ્ટવેરને કામ કરે છે. અત્યારે આપણે જે વિઝન સેટ કરવાનું છે એ ઉપયોગ માટે કરવાનું છે, એક્શન માટે નહીં. એક્શન તો રેડીમેડ છે, પણ એક્શન વખતે વિઝન કેવું હોવું જોઈએ, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. પહેલાની પરંપરા પ્રમાણે જ વિઝન હશે તો પહેલાની પરંપરા પ્રમાણે કામ કરશે, કોઈ પ્રગતિ થશે નહીં. ખાસ ધ્યાન રાખવાનું પ્રકૃતિને, જે જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું કે મન વચન કાયા પર છે, અને મન વચન કાયાની અવસ્થા માત્ર. તો પછી એ સિદ્ધાંતને પકડી રાખો, ફેરો ફેરો ના કરો. સમજાય છે? આ જ પ્રિન્સિપલ છે કે મન વચન કાયા પર ને પરાધીન છે, એટલે મારા કરતા જુદા છે, પારથી સત્તાને આધીન છે. મન વચન કાયાની અવસ્થા માત્ર રચના કોની છે? મન વચન કાયા તૈણીની વાત કરું છું, ખાલી વાણી કાયા નથી બોલતો, મન પણ. મન વચન કાયાની અવસ્થા માત્ર અભ્યાસ સિદ્ધાંત છે. હવે આ મન વચન કાયા દ્વારા જે કઈ પણ થાય એ પરિણામમાં આવે કે પુરુષાર્થમાં આવે? હવે પુરુષાર્થ માનતો તો બસ સનાતન સત્યમાંથી રિલેટિવ સત્યમાં આવ્યા, પઝલ શરૂ થઈ જશે. નથી પઝલ છે નહીં, પણ તમને લાગશે, કારણ કે તમારું ખામી વિઝનમાં છે. શેમાં છે? તમે જોતાની સાથે એમ થાય છે ભાઈ અમને આરતી કરી પણ મેં ના કરી. બસ આ શરૂ થઈ ગયું, ભાઈ અમને ચરણવિધિ કરી મારે રહી ગઈ. એટલે આજે કરતાપણાના દ્રષ્ટિથી જે આપણી પુરુષાર્થનું વિઝન છે, ડુઅરશિપનું વિઝન, એ વિઝનનું સોફ્ટવેર બદલવું પડશે. આપણે શું બદલવું પડશે? કે મન વચન કાયાથી થતી કોઈ પણ ક્રિયા એ 100% પરિણામ છે, મિકેનિકલ છે અને કુદરતના કાનૂનને આધીન. સંક્ષિપ્ત કરવા માંગુ છું, ઝડપથી તમે લોકો એને સેટ કરી શકો, સમજી શકો, લાંબુ લાંબુ નહીં. જેમ જેમ સમય આવે તેમ સંકોચાતું જવું છે. થોડામાં આપણે ઘણું બધું સમજી જઈએ. એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો મને હમણાં જ પુનામાં, ભણેલા ગણેલા છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, 15-20 વર્ષથી પ્રેક્ટિસ કરે છે, એના બંને બાળકો પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, 2-3 વર્ષથી આપણા સત્સંગમાં આવે છે. એને પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી, મહાવીર ભગવાન તીર્થંકરોનો માર્ગ, તીર્થંકરો પોતે તો સમર્થ હતા એમાં તો કોઈ ક્વેશ્ચન નથી, એમને વિજ્ઞાનની જ વાત કરી, આ જગતનું સનાતન સત્ય કીધું એ બરાબર છે, એમની પરંપરામાં, એમની પરંપરામાં છે, આચાર્યો થઈ ગયા, ઉપાધ્યાય સાધુ થઈ ગયા, તો સાધ્વીઓ થઈ ગયા, આ પરંપરામાં એ પણ રિદ્ધિ સિદ્ધિ વાળા સમર્થ થઈ ગયા, હજારો લાખો લોકોના કંટ્રોલર પણ હતા, અને એ લોકોએ આજે ધાર્મિક પરંપરા બતાવી, તો એમાં ભૂલ ક્યાં હોય શકે? આટલા બધા સમર્થ પુરુષો થઈ ગયા, ખ્યાલ આવ્યો? ધર્મની અંદર ધર્મ ધુરંધરો આચાર્ય થઈ ગયા. તો પ્રશ્ન એ જે પરંપરામાં જે આગળ વાત કરી છે એ પ્રમાણે આજે વાત કરે છે, તો ભૂલ ક્યાં થઈ?
જીત્યા વિતરાગ વિજ્ઞાન ખલાસ થઈ ગયું. હવે એટલું ભૂલ હાર્ડવેરમાં નથી, સોફ્ટવેરમાં છે. સમજ છે? ભૂલ ક્યાં છે? સોફ્ટવેરમાં, હાર્ડવેરમાં નથી. હાર્ડવેરમાં તો કોપી હોય, શું હોય ભાઈ? છૂટકો જ નહીં. હાર્ડવેરમાં ભૂલ હોય જ નહીં, સોફ્ટવેરમાં જ ભૂલ હોય. શું ભૂલ થઈ જાય? દાખલા તરીકે સાધુ ભગવંતો ત્યાગીઓ ક્યારે લક્ષ્મીના વ્યવહારમાં ના પડે. સમા ના પડે? કારણ કે આ લક્ષ્મીનો વ્યવહાર એ જ કસાયોનું કારખાનું છે. શેનું કારખાનું? એટલે એમને ના પાડી હતી કે તમારે આ તમારો સબ્જેક્ટ જ ના હોવો જોઈએ. શું ના હોવો જોઈએ? સમાજને જે કરવું હોય કરે, મંદિરો બંધાવે, સંસ્થાઓ બંધાવે, પ્રસંગો ઉજવે, તમારે ખાલી હાજરી આપવાની. શું આપવાની? અને લોકોને ઉપદેશ આપવાનો. આ તમારો રોલ છે, હાજરી અને ઉપદેશ. કોણે પૈસા આપ્યા, કેટલા પૈસા આપ્યા, કેટલા પૈસાથી બન્યું, આ તમારો વિષય હોવો જોઈએ. સબ્જેક્ટ જ ના હોય, મની રિલેટેડ નો સબ્જેક્ટ ત્યાગીઓનો. પણ એ કાળ કરવું, જે કામ સમાજનું હતું એ કામ અત્યારે કોણ કરી રહ્યા છે? સાધુ સંતો અને સંન્યાસીઓ કરી રહ્યા છે. ઇન્વોલ્વ થઈ ગયા. શું થઈ ગયા? હવે એક વખત સોફ્ટવેરમાં ભૂલ થઈ ગઈ કે આપણે પણ સંસ્થા કે મંદિર કેમ ના બંધાઈ શકીએ? લોકો તો આપણા નામ ઉપર પૈસા આપે છે, સમજાય છે ને? નામ ઉપર કહો કે પ્રવચન ઉપર કહો. એટલે પછી આખું કંટ્રોલ શું કહી દીધો? ત્યાગીઓ પાસે આવી ગયો. કોની પાસે આવી ગયો? ત્યાગીઓ પાસે. ત્યાગી પાસે આવી ગયો એટલે સ્વાભાવિક જ છે, રાગદ્વેષ ના કરવાનું થઈ જાય. આજે તમે કોઈ મોટી ધર્મગુરુ હોય એને ફોન કરીને પૂછો કે ભાઈ મારે તમને મળવા આવું છે, તો ધર્મગુરુ ડાયરેક્ટ તો લે જ નહીં, વાયા વાયા છો. એટલે પછી તમને પેલો જે મિડલ મેન હોય પૂછે, તમે કોણ છો, કેટલા વર્ષથી આવો છો, શું કામ માટે એમને મળવું છે, આ બધી વસ્તુ પૂછીને. પૂછ્યા પછી એમ કે આ માણસ તો ખાલી વાત કરવા જ આવવા માટે છે. તો કે તમે સત્સંગમાં આવજો, હમણાં પ્રાઇવેટ મુલાકાત આપતા નથી. એટલે ટાળી દે. શું કરે? સમજાય છે? પણ એ ધર્મગુરુને એમ કહેવામાં આવે કે ભાઈ 1 કરોડ રૂપિયાનો ચેક આપવાનો છે, તો કોઈ ક્વેશ્ચન નથી, આવી જ જાઓ. તમારું નામ નાત જાત કશું પૂછવાની જરૂર, કારણ કે અમારો સબ્જેક્ટ શું છે? હાઉ ટુ મેક મની, આઈધર ધીસ વે ઓર ધેટ વે. પૈસા બોલ્યા તો કશું નહીં. જે કામ સંસારીઓ હતા, સંસારીઓ પૈસાથી રચાતા હતા, એ અત્યારે શું થઈ ગયું? ત્યાગીઓ થઈ ગયા. જે મેનેજમેન્ટ પૈસાનું સંસારીઓ કરતા હતા એ કોણ કરે છે? ત્યાગીઓ કરે છે. કઈ રીતે આ વિજ્ઞાન ડાયજેસ્ટ થાય? હાઉ યુ કેન ગો બિયોન્ડ રિલેટિવ ટ્રુથ? રિલેટિવ ટ્રુથમાં જીવવાનું, તમારે જીવવું છે, અને રિયલ ટ્રુથનો અનુભવ કરવો છે, પોસિબલ નથી. રિલેટિવ થી રિલેટિવ સમજી શકાય. એટલે પાપ પુણ્યનો માર્ગ જીવતો રહે. કયો રહે? મુક્તિનો માર્ગ જીવતો રહે. સમજાય છે બધાને? એટલે ખાસ ધ્યાન રાખવાનું કે જાગૃત સોફ્ટવેરમાં ભૂલ થઈ હતી, હાર્ડવેરમાં ભૂલ. હવે તમને પહેલેથી સોફ્ટવેર કરી નાખ્યું, ભાઈ આટલું આટલું તમે કરશો, નામ લીધા પછી તો એને પુરસાદ કહેવાશે. બરાબર છે? આ સેટઅપ કરી નાખ્યું તમારા સોફ્ટવેરમાં. હવે તમે આખી જિંદગી કર્યા કરવાના. બીજું ક્રિયાની ભૂલ નથી, એ તો હાર્ડવેર છે. મિસ્ટેક ક્યાં છે? તમને ક્રિયામાં પુરસાદ સમજવામાં આવ્યું, તમે સ્વીકારી લીધું, હવે તમારે ફોલો કરવાનું, અને ના થાય તો અફસોસ કરવાનો. કારણ કે એને પુરસાદ તરીકે કહેવામાં આવ્યું અને તમે સોફ્ટવેરમાં સેટ કરી દીધું. હવે તમે એમ કહો કે મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે, તો એ વિજ્ઞાન ઉડી ગયું. હવે પુરસાદ ના કહી વાત, રિલેટિવ સત્ય. જેમ અન્ય ધર્મના લોકો પણ ક્રિયાને પુરસાદ માને છે, એમ તમે પણ શું માનો છો ક્રિયાને? પછી સાયન્સ ની વાત નહીં કરવાની, સાયન્સ ના હોય પછી. ધર્મમાં વિજ્ઞાન ના હોય ને વિજ્ઞાનમાં ધર્મ ના હોય. ધર્મ એટલે જ રિલેટિવ સત્ય.